તો સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના સાડલા ગામે ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાયો બાળકને છેલ્લા બે દિવસથી ભારે તાવ આવતો હતો અને બાદમાં આંચકી શરૂ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હાલ તો માસૂમને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે આરોગ્ય વિભાગની ટીમે પણ શંકાસ્પદ કેસ માનીને સર્વે સહિતની કામગીરી શરૂ કરી છે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ જોવા મળ્યો છે મૂડીના સાડલા ગામમાં આ કેસ નોંધાયો છે હાલમાં આરોગ્ય વિભાગની ટીમે ચાંદીપુરા વાયરસના શંકાના લક્ષણોના આધારે તપાસ શરૂ કરી દીધી છે કામગીરી શરૂ કરી દીધી છે દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે અને સર્વે પણ કરવામાં આવી રહ્યો છે આ બાળકને છેલ્લા બે દિવસથી ભારે તાવ આવતો હતો અને બાદમાં તાવ બાદ આ બાળકને આંચકી શરૂ થઈ જેના પરિણામે બાળકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે એટલે કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક તો સુરેન્દ્રનગરના મૂડીના સાડલા ગામના બાળકને પણ એડમિટ કરવામાં આવ્યો છે અને સાથે જ રાજકોટના ગોંડલ તાલુકામાં પણ આ સાત મહિનાનો એક બાળક જેમાં શંકાસ્પદ લક્ષણો દેખાયા તેને પણ રાજકોટ સિવિલમાં સારવાર આપવામાં આવી રહી છે સાથે સાથે આરોગ્ય વિભાગની ટીમે સર્વે પણ શરૂ કરી દીધું છે અને દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે જે વિસ્તારમાંથી આ શંકાસ્પદ કેસ સામે આવ્યા ત્યાંના ઘરોમાં અને આસપાસના ઘરોમાં પણ સર્વે સહિતની દવાની છંટકાવની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ચાંદીપુરા વાયરસને કારણે બાળકોના માતા પિતાઓ પણ ચિંતિત છે કારણ કે જે રીતે રાજ્યમાંથી શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો હાથ લક્ષણો સામે આવી રહ્યા છે તેને લઈને બાળકોના માતા પિતા ચિંતામાં મુકાઈ ચૂક્યા છે મચ્છર માખી કરડવાથી આ વાયરસ થાય છે ચાંદીપુરા વાયરસ મહારાષ્ટ્રના એક ગામ ચાંદીપુરા જ્યાંથી આ વાયરસ આવ્યો હોવાના કારણે ચાંદીપુરા વાયરસ તરીકે આ રોગને ઓળખવામાં આવે છે જેમાં લક્ષણોમાં જોવામાં આવે તો બાળકને તાવ આવે છે માથામાં સખત દુખાવો થાય છે ઝાડા થાય છે અને સાથે સાથે આંચકી આવવાની શરૂઆત થાય છે તો ચાંદીપુરાએ રાજકોટમાં એક બાળકનો ભોગ લઈ લીધો છે ચાંદીપુરા વાયરસનો કહેર સારવાર દરમિયાન બાળકનું મોત નીપજી ચૂક્યું છે રાજકોટમાં એક બાળકનો ભોગ ચાંદીપુરા વાયરસે લઈ લીધો છે જે બાળકને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો તે બાળકનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે ચાંદીપુરા વાયરસ જેણે કહેર મચાવ્યો છે સમગ્ર રાજ્યમાં જે રીતે ચાંદીપુરાનો કહેર જોવા મળી રહ્યો છે પચાસ ટકા મોતનો રેશિયો આ રોગમાં જોવા મળી રહ્યો છે જે બાળકની રાજકોટ સિવિલમાં સારવાર ચાલી રહી હતી એ બાળકનું મોત થતાં ચાંદીપુરા વાયરસને કારણે બાળકોના થતા મોતના કિસ્સાઓમાં આંકડામાં વધારો થયો છે સુરેન્દ્રનગરના પણ એક બાળકની સારવાર રાજકોટ સિવિલમાં ચાલી રહી હતી તો રાજકોટના ગોંડલમાં જે બાળકને ચાંદીપુરા વાયરસ થયો હતો તેની પણ રાજકોટ સિવિલમાં સારવાર ચાલી રહી હતી ચાંદીપુરા વાયરસે રાજકોટ સિવિલમાં સારવાર લેતા આ બાળકનો ભોગ લીધો છે સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું છે